नमस्कार, अमदावाद लाइव साथ हूं छूं नरेंद्र सिंह। हेड क्लार्कनું पेपर लीक થવાના મુદ્દે સાબરકાંઠા એસપી કચેરીએ ફરિયાદ દાખલ કરવાને લઈને મોડી સાંજ સુધી પ્રક્રિયા ચાલી રહી છે। એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના અધિકારીઓએ કવાયત શરૂ કરી છે। ફરિયાદના મુદ્દાઓને લઈને અભ્યાસ પણ કરાયો છે અને પ્રાથમિક તપાસના પુરાવાઓના આધારે ડ્રાફ્ટનો અભ્યાસ કરાયો અને મોડી રાત્રે અથવા આવતીકાલે સવારે ફરિયાદ નોંધાશે। तो વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, જે રીતે તપાસ શરૂ થઈ ગઈ છે, હજુ ફરિયાદ નોંધાઈ નથી, ક્યાં સુધીમાં ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે અને હાલમાં ત્યાં એસપી કચેરી ખાતે શું માહોલ છે? નરેન્દ્રસિંહ, વાત કરવામાં આવે તો જે પ્રમાણે ફરિયાદ નોંધવાને લઈને આજે દિવસભરથી જે પ્રમાણે કવાયત શરૂ કરવામાં આવી હતી, મોડી સાંજે અધિકારીઓની બેઠક પણ મળી હતી એસપી કચેરી ખાતે। એસપીની આગેવાનીમાં ડીવાયએસપી અને અન્ય એલસીબી તેમજ એસઓજીના અધિકારીઓની આ બેઠક મળી હતી। તે દરમિયાન અભ્યાસ કરવામાં આવ્યો હતો કે કેવા પ્રકારનો ડ્રાફ્ટ હોઈ શકે છે। જે પ્રમાણે અત્યારે હાલ આશિત વોરાએ મેલ કર્યો હતો અને મેલની અંદર જે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા એ મુદ્દાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને જે છેલ્લા 3 દિવસ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી। અને શક્ય છે કે આ ડ્રાફ્ટના અભ્યાસ બાદ હવે જ્યારે આ બાબતે ફરિયાદ દર્જ કરવા માટે જ્યારે નિર્ણય લેવામાં આવશે કે ફરિયાદ જે પુરાવાઓ છે, જે મુદ્દાઓ છે તેને અનુરૂપ છે, ત્યારબાદ આ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। એટલે કે કહી શકાય કે મોડી રાત્રે અથવા તો આવતીકાલે એટલે કે શુક્રવારે આ ફરિયાદ દર્જ કરવામાં આવી શકે છે, પરંતુ ત્યાં સુધીમાં ફરિયાદની અંદર કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય, એટલે કે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ વિગતો જે છે તે ઝીણવટભરી આવી શકે તે તમામ બાબતોને લઈને અભ્યાસ કરવામાં આવ્યો હતો। એટલે નરેન્દ્રસિંહ, કહી શકાય કે છેલ્લા 3 દિવસથી જે પ્રમાણેની કસરત કરવામાં આવી રહી હતી, જે પ્રમાણે પૂછપરછ કરવામાં આવી રહી હતી, જે ચોક્કસ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા તે આક્ષેપોને લઈને પણ તપાસ કરવામાં આવી હતી કે કયું સ્થળ હતું, શું હતું, એ તમામ બાબતોને અભ્યાસમાં રાખીને આ ફરિયાદ દર્જ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। નરેન્દ્રસિંહ, એક વખત એ બાબત પણ ચોક્કસ કહી શકાય કે જે રીતે સાબરકાંઠા પોલીસને આ મેલ કરવામાં આવ્યો છે, સાબરકાંઠા પોલીસે ફરિયાદ દર્જ કરવા માટેની કાર્યવાહી કરી છે, તે ચોક્કસ કહી શકાય કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની વિસ્તારની અંદર જ આ ઘટના બની હોય પેપર લીકની, તેને લઈને જ આ કવાયત હાથ ધરાઈ હોય, એટલે કે ચોક્કસ કોઈ સ્થળ જે છે તે આજ નીકળશે તે પ્રમાણેની કવાયત નક્કી કરવામાં આવી છે। અવનીશ, શું લાગી રહ્યું છે, કેટલા લોકો સામે ગુનો નોંધાય તેવી શક્યતા છે? જે પ્રમાણે સોમવાર મોડી સાંજ બાદથી પૂછપરછ કરવામાં આવી હતી નરેન્દ્રસિંહ, તે પ્રમાણે લગભગ 12 થી 18 જેટલા લોકો શંકાના દાયરામાં આવી ચૂક્યા છે, એટલે 12 થી 18 જેટલા લોકો આ ફરિયાદની અંદર હોઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે। જે લોકોના સામે નક્કર પુરાવા હોઈ શકે છે તેઓના નામ ફરિયાદમાં હોઈ શકે છે, ત્યારબાદના જે નામ છે તે તપાસમાં દર્શાવાઈ શકે છે, એટલે કે શરૂઆતમાં કદાચ ફરિયાદમાં જો નામ ઓછા આવી શકે છે તો ત્યારબાદ જે તપાસ જે છે તે તપાસ દરમિયાન બીજા અન્ય નામો અને અન્ય આરોપીને પણ અંદર જોડી શકાય એમ માનવામાં આવી રહ્યું છે। એટલે આ તમામ બાબતોનો અભ્યાસ પણ આજે બેઠક દરમિયાન કરવામાં આવ્યો હતો એમ માનવામાં આવી રહ્યું છે। આભાર અરુણીશ, સમગ્ર જાણકારી બદલ। તો આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પેપર લીક મુદ્દે વિધિવત રીતે ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે। તો ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કેસમાં હવે આજે મોડી રાત્રે અથવા તો શુક્રવારે સવારે ફરિયાદ થાય તેવી શક્યતા છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાના આદેશ અપાયા છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી શુક્રવારે સવારે 10 કલાકે આ સમગ્ર મુદ્દે સરકારનો પક્ષ રજૂ કરશે। પેપર લીક કાંડ સામે આવ્યા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા જ રદ થાય તેવી શક્યતા છે। તો બીજી એક શક્યતા એવી છે કે જે ઉમેદવારો પાસે પેપર પહોંચ્યા હતા તેમની પરીક્ષા રદ થઈ શકે છે। રાજ્યમાં પેપર વિતરણ માટે 9 સ્ટ્રોંગરૂમ બનાવાયા હતા, જે પૈકીના અમદાવાદના સ્ટ્રોંગરૂમમાંથી પેપર લીક કરાયું હતું। આ પેપર લીક કાંડના 4 વચેટિયા કેતન પટેલ, જયેશ પટેલ, દેવલ પટેલ અને કુલદીપ પટેલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હિંમતનગરના હડિયોલ ગામમાં સૌથી પહેલા પેપર લીક થયું હતું, તો હાર્ડ કોપી સૌથી પહેલા પ્રાંતિજમાં બહાર આવી હતી। આ હાર્ડ કોપી માણસાના 2 વિદ્યાર્થીઓ પાસે પહોંચી, તો પેપર લીક થયા બાદ ભાર્ગવ પટેલ, પરિમલ પટેલ સહિત 45 થી વધુ વિદ્યાર્થીઓ પાસે તે પહોંચ્યું હતું।